नमस्कार दोस्तों, હું છું તમારો જય જોશી અને આજે એક નવા બ્લોગ સાથે જોડાઈ ગયો છું તમારી સાથે અને આજે ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા ઉપર તમને લઈ જવા માંગુ છું જ્યાંના બીજી અને ત્રીજી સદીમાં રાજા એપલજી રાજા અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ઘણી બધી ગુફાઓ અહીંયા બનાવવામાં આવી હતી અને પર્વત જે છે તેને તળાજનો કે ડુંગરો પણ કહેવામાં આવે છે જેમાં 30 જેટલી રહસ્યમય ગુફાઓ છે જેમાં 15 જેટલી ગુફાની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો અને જેમાં એક બે ગુફાની અંદર ઘી અને તેલનો સંગ્રહ કરવામાં આવતો હતો અને એક બે ગુફાની અંદર સોના ચાંદી જવેર ટૂંકમાં કે બધી જ વસ્તુનો સંગ્રહ કરવામાં આવતો હતો તો હવે આગળ મળીએ આગળના વિડીયોમાં એક 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 એવી પણ ગુફા છે જે આ તળાજાના પર્વતમાંથી ડાયરેક્ટ જૂનાગઢ જઈ શકાતું હતું પણ અત્યારે અમુક કારણોસર તે ગુફાને સીલ કરવામાં આવી છે ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે પણ હું દેખાડવાની ટ્રાય કરીશ જો શક્ય છે તો પરમિશન લઈને તે પણ દેખાડીશ સો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ ત્વાલ ધ્વજ નગરીના ત્વાલ ધ્વજ તીર્થમાં જ્યાં આવવાનું લોકેશન છે મોવા ચોકડીથી એન્ટર થાવ તો પણ અને પાલિતાણા ચોકડીથી એન્ટર થાવ તો પણ દેવાય તાપા બોદરની પ્રતિમા છે એની એક્ઝિટ સામે આ ડુંગરા ઉપર ત્વાલ ધ્વજ તીર્થ ઉપર જવાનો રસ્તો છે પાછળ જોઈ શકો છો આ ત્વાલ ધ્વજ નગરી ની ત્વાલ ધ્વજ તીર્થની ડુંગરા ઉપર મેઇન ગેટનો દ્રશ્યો છે આ ફાઇનલી જય શ્રી ખોડિયારમાં અને ત્વાલજો ટ્વીજની અંદર એન્ટર થતા જ તે 5-10 દાદરા ચડ્યા એટલે તરત જ શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર આવે છે અને અહીંયા દર્શન કરીને જ દર્શનાર્થીઓ આગળ વધે છે અહીંથી જ તે ડુંગરાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આપ નિહાળી શકો છો અને થોડા ઓર અહીંથી દર્શન કરીને 10-12 દાદરા ચડશો એટલે માતાજી મા મેલડીનું મંદિર પણ અહીંયા સ્થાપિત છે તો વિશાલભાઈના ફેન સર્કલ ટૂંકમાં ફોલોવર્સ મળી ગયા છે અને સબસ્ક્રાઈબરો મળી ગયા છે તો અહીંયા થોડું સેલ્ફીનું કામ ચાલી રહ્યું છે આપ નિહાળી રહ્યા છો આઈ થિંક 900-1000 દાદરા છે અને અમે 100 જેવા દાદરા ચડી ગયા છીએ અને સામે દેખાઈ રહ્યો છે જૈન ધર્મના લોકોનું મંદિર એની પહેલાં જ તેમાં ખોડિયારનું મંદિરનું સાનિધ્ય આવી જશે તો જોડાઈ રહ્યો આગળ આમનમ દોસ્તો આ પહેલી ગુફા છે જે માતાજીના મંદિરથી જવાય છે અને આ ગુફાના દ્રશ્યો તમને હું દેખાડી રહ્યો છું વ્યૂ કહેવામાં આવે છે જે વ્યૂ છે અત્યારે થોડી હાલત ખરાબ છે કોઈ સંભાળ રાખવાવાળું નથી તો સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરીશ કે આજે પૌરાણિક ઐતિહાસિક જગ્યાને ફરી નિર્માણ કરે અને ફરી તો અહીંથી મિત્રો સ્ટાર્ટ થઈ ગઈ છે તળાજાની ગુફાઓ જેમાં કંઈ આવી હાલત છે તો મિત્રો અમે સ્ટાર્ટિંગ કરી દીધું છે ગુફા દેખાડવાનું અને બહારનું ટેમ્પરેચર થોડું હાઈ છે અને અંદર આપ જોઈ રહ્યા છો ગુફા અને ગુફાની અંદર ટેમ્પરેચર હાઉ ડાઉન છે
અને અહીંયા ઠંડો વાળું વાતાવરણ દેખાઈ રહ્યું છે. મારી સાથે રુદ્રા ઓનલાઈન વિશાલભાઈ ડેની જોડાઈ ચૂક્યા છે. એને પણ મોટો વ્લોગિંગ છે, ચેનલ છે, તે પણ એ ચેનલમાં વ્લોગિંગ કરે છે. હવે આગળ મળીએ. ગુફાના વ્યૂ દેખાડવા માટે અમે આગળ જઈ રહ્યા છીએ અને આ છે અમારી સેકન્ડ તળાજાની કેવ, જે ગુફા કહેવામાં આવે છે. આ પાછળ જોઈ શકો છો. પહેલાના જમાનામાં શાળા પણ હતી, શું કહેવાય કે લગ્નના મંડપ પણ હતા, અને શું કહેવાય કે અહીંયા સૈનિકો જે રાજા હતા, વેપલજી રાજા, તેના સેનાને તૈયાર કરવા માટે શું કહેવાય કે ટ્રેનિંગ માટે જે ઘણી બધી અખાડો પણ જે અહીંયા અવેલેબલ હતો. તો બધી જ ગુફાના દ્રશ્યો તમને આગળ દેખાડી છે. આની પછીની નેક્સ્ટ ગુફા છે એબલજી રાજાના લગ્ન મંડપ. ટૂંકમાં લગ્ન મંડપ મીન્સ કે સમૂહ લગ્ન જે કરાવતા હતા એક સાથે, કેટલી 1500-1600 સમથિંગ સમથિંગ એવા એક સાથે મેરેજ કરાવતા હતા. તેના દ્રશ્યો આગળના દેખાડી. સો અમે 3-4 ગુફાઓ તમને દેખાડી ચૂક્યા છીએ અને હજી ઘણી બધી ગુફાઓ બાકી છે. અને આ છે તળાજાનો રહસ્યમય નહીં પણ સારો એવો નજારો. મને આમ ગર્વ થાય છે કે આવી ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા ઉપર આજના યુવા જનરેશન આ બધી વસ્તુ પ્રેમમાં પાગલ લોકો આ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યાની માં બેને કરી રહ્યા છે. પોતાની કલાકૃતિ છે પોતાની રાખો અને પોતાની પાસે રાખો. આ ઐતિહાસિક જગ્યા ઉપર આવું ના કરો. નેક્સ્ટ ગુફા કેવ, ધ તળાજા કેવ. થોડી હાલત ખરાબ થઈ ચૂકી છે કેમ કે આગળમાં તમને જે કીધું એ પ્રમાણે અહીંયા પહોંચી ગયા છીએ 12 નંબરની ગુફાએ, જ્યાં સમૂહ લગ્ન કરવામાં આવતા હતા. એબલજી રાજા હતા જે ઘણી બધી દીકરીઓને સમૂહ લગ્ન કરાવી આપ્યા હતા, તેનો આ નજારો છે. આ ગુફા થોડી જળજળી હાલતમાં છે બીકોઝ અહીંયા જે શાસન પ્રશાસન છે તેમના દ્વારા કાળજી લેવામાં આવી હોવા છતાં પણ થોડી ઇમારત છે, પર્વત છે, તો એ તો થવાનું જ છે. એટલા માટે થોડા જે આ બધી કમસે કમ વર્લ્ડ ગિનિસ બુકમાં તો રેકોર્ડ છે તે અબલજી રાજા દ્વારા શું કહેવાય કે કન્યાઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. જે જગ્યા છે ધ કેવ ઓફ ધ તળાજા. તો સો ફાઇનલી દોસ્તો અમે ડ્રોન કનેક્ટ કરવા બેઠા છીએ. 1.5 કલાક થઈ ગઈ છે, કાંઈક ખામી આવી ગઈ છે, રિમોટ સાથે કનેક્ટ થતું જ નથી. તો અમે એક્સપર્ટને ફોન કર્યો છે, એક્સપર્ટ આવે છે બરાબર, પછી કનેક્ટ કરીને આગળના મળીએ. આગળ જતા 1.5 કલાકથી તો વાટે બેઠા છીએ, બધું પોલીસ કાર્યને બેઠા છીએ. ડ્રોન કનેક્ટ થતું જ નથી રિમોટ સાથે. જોઈ શકો છો બહુ સારી ખાસી મહેનત કરી રહ્યા છે મિત્ર દુર્યોધન. બી પોઝિટિવ થઈ જશે. આઈ વિલ ટ્રાય ટુ બી ટ્રાય સક્સેસ. સો ગાઈઝ, કસ્ટમર કેર મેં કોલ કરના પડેગા કેમ કે કનેક્ટ નથી થતું. તો હવે રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા એને વોટ્સઅપ કરવો પડશે, પછી જ કાકામાં આગળ વધશું. પણ સોરી, તમને ડ્રોનનો નજારો નહીં દેખાડી શકીએ, ખાલી આમનામ નોર્મલી જે GoPro અને આઈફોનની અંદર જે શૂટ કર્યું છે એ દેખાડીએ. મને અફસોસ થાય છે કે પબ્લિક જે છે મારી સાથે કનેક્ટ છે મારી સાથે, અને હું આમ સારો નજારો દેખાડવા માગું છું, બટ અત્યારે સાથ છોડી દીધો છે ડ્રોને અમારી સાથે. અમારા નસીબ પર જેઠાલાલ જેવા છે ભાઈ, અમારા નસીબે જેઠાલાલ જેવા છે. એટલા માટે અમે નેક્સ્ટ ગુફા કોર જઈ રહ્યા છીએ.
આટલા સમય બની રહેવા બદલ આભાર. હું વિડીયોને સ્કીપ ન કરતા હજી ઘણું બધું દેખાડવાનું બાકી છે. સો ફાઇનલી દોસ્તો અમે આગળ વધી ગયા છીએ અને નીચે દેખાય છે ઉત્તાપોળના મેલડી માતાનું મંદિર છે, જ્યાં બાળકો માટે બગીચો પણ છે અને જાગતા એવા માતાજી છે. તો હવે આગળ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો કેવી જગ્યા છે, ઉતરવામાં પણ ડર લાગી રહ્યો છે. તો 11 નંબરની ગુફા પર 11 નંબરની ગુફામાં અમે પહોંચી ગયા છીએ ફાઇનલી દોસ્તો, અને અહીંથી અમે નીચેની તરફ જઈ રહ્યા છીએ. નીચે પણ હજી ગુફાઓ છે. આ ભાઈ બહુ આમ હરક પદુડા થઈ રહ્યા છે, આગળ આગળ દોડે જાય ને એમ કે હું ફેમસ થઈ જાય. બહુ તેજ રહ્યો હે, બહુ તેજ રહ્યો. સારવાનું રીઝન બીજું કાંઈ નથી, ડ્રોન ખરાબ થઈ ગયું છે અને હવે એના કારણે મૂટલેસ થઈ ગયા છે. તો હું મારો બ્લોગ તો નથી શૂટ કરતો, અહીંયા સાથ સાથ ને સહકાર આપીએ થોડો. ડાયરેક્ટ અમે પહોંચી ગયા છીએ 34 નંબરની ગુફા ઉપર. 37 લખ્યું છે, 34 લખ્યું છે, હા 34 નંબરની ગુફા ઉપર અમે પહોંચી ગયા છીએ. અને તો ડેની ભાઈ ગયા છે અંદર રમણ ભમણ કરવા માટે. આઈથી જે દેખાઈ રહ્યું છે, એક જ મિનિટ તમને હું દ્રશ્ય દેખાડવાની ટ્રાય કરીશ. જે આ જગ્યા દેખાય છે ત્યાંથી બારૂદ અને સૈનિક ચડાવવામાં આવતા હતા જ્યારે યુદ્ધની તૈયારી થતી હતી. આ જે ની પાછળનો સીન છે, ઉપર જઈને હું તમને દેખાડીશ આ ઉપરની સાઈડથી. આ જગ્યા છે, અહીંથી સૈન્ય સૈનિકોને ચડાવવામાં આવતા હતા. બારૂદ પણ અહીંથી ચડાવવામાં આવતું હતું. ઘી ને જેવી ઘણી બધી વસ્તુઓ અહીંથી ચડાવવામાં આવતી હતી. શ્વાસ તો ચડે હો ભાઈ, ગજબનો શ્વાસ ચડે છે. પાણીના ધોધ, અહીંયા નાહવા માટે સ્નાન કરવા માટે આ એક ધ્વજ ધોધ શું કહેવાય ધોધ, હા અહીંથી ધોધ પડતો હતો. અંદર જોઈ શકો છો બાથ ટાઈપ છે, ઝૂમ આઉટ નહીં થાય. ફાઇનલી દોસ્તો 15 જેટલી ગુફાના દ્રશ્યો તમને દેખાડી દીધા છે, કેવી હાલતની અંદર છે એ પણ તમને કહી દીધું છે, અને અહીંયા આ વારા તત્વ શું કરી રહ્યા છે પણ તે પણ કહી દીધું છે. તો અહીંયા બ્લોગની પુનરાવૃત્તિ તો નથી થતી, પણ એપિસોડ નંબર 2ની અંદર સાથે ડ્રોનના વિડીયો એડિટ કરીને ફરી એકવાર મળીએ છીએ. તો અહીંયા ડ્રોનને થોડીક ખામી આવી ચૂકી છે અને ઘણા પ્રયાસો કર્યા છે, તો એ શક્ય ના બન્યું એ માટે દિલથી સોરી. તમે જ રહ્યો, નેક્સ્ટ પાર્ટમાં તમને મળી જશે ડ્રોન શોટ અને બાકીની માહિતી તમને નેક્સ્ટ પાર્ટમાં મળશે. જેટલું અમારી પાસે જ્ઞાન અને શું કહેવાય ભીલા જ્ઞાન ટાઈમ ટાઈમ અને આમ કહેવાય આમ જાણકારી, હા જાણકારી જ્ઞાન જાણકારી હતી, આટલું કહી દીધું છે. નાકમાં થોડીક વહેલો એટલે પાછા દાંતમાં કાઢતો. સબસ્ક્રાઈબ કરો વહેલા, સબસ્ક્રાઈબ કરો અને તમારા ખાસ મિત્રને શેર કરો. આવા રહસ્યમય વસ્તુ અને ઐતિહાસિક વસ્તુ તમને દેખાડવા માટે અમે નિવિરત છીએ. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं हूंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए, तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.